તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પંચરત્ન દાળ તડકા, જેમાં આપણે 5 જાતી દાળોનો ઉપયોગ કરીશું અને એને દાળોની મહારાણી પણ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે જોઈ લઈએ કે એમાં આપણે કઈ કઈ દાળનો યુઝ કરીશું. તો મેં અહીંયા 1 વાટકી તુવેરની દાળ લીધેલી છે અને 1 વાટકી જ મેં મગની દાળ લીધેલી છે છિલકા વગરની, 1/2 વાટકી ચણાની દાળ, 1/2 વાટકી મસૂરની દાળ છે અને 1/2 વાટકીથી થોડી ઓછી એટલી અડદની દાળ છે. તમે અહીંયા બધી દાળ એકસરખી પણ લઈ શકો છો. અને મારી આ બધી દાળો છે એ ઘરની બનાવેલી છે એટલે અનપોલિશ્ડ છે. હવે આપણે એક વાસણમાં બધી દાળ છે એ મિક્સ કરી નાખીશું અને બેને બે પાણીથી બરાબર આપણે ઘસીને ધોઈ નાખવાની છે, જેથી એમાં જેટલી કંઈ પણ ઇમ્પ્યોરિટી હોય એ બધી નીકળી જશે. તો બે પાણીથી ધોઈ અને આ બધી દાળ આપણે 15 મિનિટ માટે પલાળી દઈશું. 15 મિનિટ પલાળવાથી દાળ જે છે એકદમ સરસ રીતે ચડી જશે. તો હવે એને આપણે ઢાંકી અને થોડીવાર માટે રહેવા દઈશું. હવે આપણે દાળને અહીંયા બાફવા મૂકી દઈશું અને જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી આપણે એનો વઘાર કરી લઈએ. એટલે આપણે પહેલાં અહીંયા તેલ મૂકીશું. તો મેં અહીંયા 2 ચમચાથી ઓછું એટલું તેલ લીધેલું છે અને તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ નાખીશું. અને રાઈ તતલી જાય પછી આપણે અહીંયા થોડા સૂકા મસાલા લીધા છે, લાલ મરચું, તજ, લવિંગ, બાદિયા, લીમડો અને તમાલપત્ર છે, જીરું અને હિંગ. તો આપણે એ બધું તેલમાં એડ કરી દઈશું. અને હવે મેં અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખેલી છે તો એ આપણે અહીંયા એડ કરી દઈશું. તે મેં અહીંયા 3 તીખા મરચાં લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો અને 8-10 લસણની કરી છે અને ખાંડણી દસ્તામાં ખાંડી અને પેસ્ટ બનાવેલી હતી. તો પેસ્ટને આપણે સાતડી લઈશું જેથી એનો કાચો ટેસ્ટ નીકળી જાય. તો મેં 1 મોટી સાઇઝની ડુંગળી લીધી છે અને પણ મેં ઝીણી સમારી અને એમાં એડ કરી દીધેલી છે. હવે આપણી પેસ્ટ અને ડુંગળી ચડી જાય, ડુંગળીનો થોડો કલર બદલે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. તો અને થોડી ચડે પછી આપણે એમાં મસાલા કર નાખી દઈએ થોડા. એમાં સ્વાદ પ્રમાણે નિમક, થોડું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને હળદર નાખી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને પછી એમાં થોડું પાણી નાખશું જેથી આપણા મસાલા છે નીચે બેસે નહીં અને બળી ન જાય. તો હવે થોડું થોડું બહાર કિનારી ઉપર તેલ દેખાવા માંડ્યું છે, મતલબ કે આપણા મસાલા બરાબર ચડી ગયા છે. તો આપણે 1 મોટું ટમેટું મેં અહીંયા એડ કરી દીધેલું છે અને એને પણ ટમેટું ચડી જાય ત્યાં સુધી આપણે પકાવી લેશું. 2-3 મિનિટમાં જ આપણા ટમેટા, ડુંગળી અને બધા મસાલા છે પ્રોપર ચડી ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણી દાળ પણ જે છે એ બફાઈ અને ઠંડી થઈ ગઈ છે. તો હવે એમાં થોડું પાણી નાખી અને હું બ્લેન્ડર થોડું ફેરવી લઈશ. એકદમ ક્રશ નથી કરવાની, થોડી આખી પણ રહે એવી રીતે આપણે એને બ્લેન્ડ કરીશું. અને હવે મેં બ્લેન્ડર ફેરવી લીધું છે અને આપણી દાળ જે છે આપણા મસાલામાં આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ મેં રગડો નથી કરી, થોડી આખી પાકી રહે એવી રીતે રાખેલી છે અને એને હવે આપણે થોડીવાર માટે બરાબર હલાવી અને ચડવા દઈશું. થોડું ઉકળે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી દાળ પણ ઉકળી ગઈ છે. તો હવે એમાં આપણે 1 લીંબુનો રસ નીચોવી દઈશું અને 1/2 ચમચી આપણે ગરમ મસાલો નાખી દઈશું. અને હવે દાળ ચડી ગઈ છે તો ગેસ બંધ કરી અને ધાણા ભાજી નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. તો લો, આપણી પંચરત્ન દાળ જે છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી હું આ દાળને સર્વ કરું ત્યાં સુધી જો તમને અમારા રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપમાં એને શેર કરજો અને આવા અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઉપરથી તડકો લગાવવાનો છે. તે મેં કાશ્મીરી લાલ મરચું ઉપર 1 ચમચી નાખેલું છે અને મેં તેલ પણ ગરમ કરી લીધું છે. હવે એમાં રાઈ નાખીશું, જીરું, થોડી હિંગ નાખીશું અને હવે મીઠા લીમડાના પાન અને 1 લાલ મરચું નાખી દઈશું. અને આપણે જે લાલ મરચું પાવડર નાખ્યું છે એના ઉપર આપણે વઘાર રેડી દઈશું. જો તમે ઈચ્છો તો તેલમાં પણ તમે ચટણી નાખી શકો છો, પણ જો થોડી વધારે વાર થઈ જશે તો ચટણી તમારી બળી જશે એટલે મેં આવી રીતે કરેલું છે. તો ફ્રેન્ડ્સ, એક વખત આ દાળ જરૂરથી બનાવી જોજો અને તમને પસંદ આવી કે નહીં એ પણ મને ચોક્કસથી કહેજો. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.